أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله والصلاة على أهل، أما بعد، فالسلام عليكم ورحمة الله وبركاته. بسم الله الرحمن الرحيم. لا حول ولا قوة إلا بالله العلي العظيم. حسبنا الله نعم الوكيل، نعم المولى ونعم النصير. ثم الصلاة والسلام على أشرف الأنبياء والمرسلين، سيدنا الممجد، بشيرنا المصدق، نذيرنا المؤيد، المصطفى الأمجد، والمحمود الأحمد، الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد، وعلى آل بيته الطيبين الطاهرين المعصومين الذين أذهب الله عنهم الرجس وطهرهم تطهيرا. واللعنة الدائمة على أعداء الله أجمعين من الآن إلى قيام يوم الدين. أما بعد، فقد قال الله العظيم في كتابه الكريم وهو أصدق القائلين وقوله الحق، بسم الله الرحمن الرحيم. ولقد آتينا لقمان الحكمة، آمنا بالله، صدق الله العلي العظيم، وصدق رسوله الكريم، ونحن على ذلك من الشاهدين. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقه قولي. صلوا على محمد وآل محمد. اللهم صل على محمد وآل محمد. حكمة لقمان ના બારામાં આપણે ચર્ચા કરી રહ્યા છીએ અને આપણા કોઈથી અજાણ નથી કે આ વિષયને એટલા માટે આપણે ચૂંટી કાઢ્યું છે કે માહે રમઝાન અલ મુબારક કુરાન મજીદનો મહિનો છે અને કુરાન મજીદમાં પરવરદિગારે આલમે એક એવી વ્યક્તિનો ઉલ્લેખ અને જિક્ર કર્યો છે કે જેને ઉલ્લેખને આપણે સાંભળીએ તો માલૂમ પડે કે ખુદાવંદે કરીમ હઝરતે ઇન્સાનની હિદાયત માટે જનાબ લુકમાનને પેશ કર્યા દાખલા તરીકે. શા માટે? હિદાયતની માટે. કારણ કે ખુદાવંદે કરીમનું આ પ્રમાણે જનાબ લુકમાનના બારામાં એલાન છે. કહ્યું બિસ્મિલ્લાહ રહમાન રહીમ. સૂરે લુકમાન યાને કે કુરાન મજીદનો 31મો સૂરો, ચેપ્ટર 31, ઠીક છે, શાપિત્ર 31, આયતો નિશાન છે 12, 12 અને 12. કહ્યું બિસ્મિલ્લાહ રહમાન રહીમ. વલકદ આતૈના લુકમાના અલ હિકમા. ખરેખર અમોએ લુકમાનને સમજદારી, અકલમંદી, ચતુરાઈ, બુદ્ધિશાળી, ગ્રહણ શક્તિ, ઠીક છે, આ હિકમત અમોએ લુકમાનને આપેલી છે. માલુમ શું પડ્યું કે હિકમતની વાત જ્યારે આવે એટલે એનો વાસ્તો ઇન્સાનની બુદ્ધિ, અક્કલ અને ભેજાથીને હોય. અને ખુદાએ જનાબે લુકમાનને પેશ કરીને આપણા સામે વાતને સાબિત કરી દીધી કે જ્યારે હિકમત આવી જાય ઇન્સાનની અંદર તો એની વાતો જે છે એ રસપ્રદ બની જાય, ફાયદાકારક બની જાય. જેને આપણે વિસ્ડમ કહીએ યા સજેસ કહીએ યા ચતુરાઈ કહીએ, એ ઇન્સાનની અંદર જ્યારે આવી જાય તો એ એક શાણું બની જાય છે, સમજદાર અને અક્કલમંદ ઇન્સાન બની જાય છે. નબીનો તા રસૂલે કહ્યું હતું, પણ એમની એક આદત હતી કે જાજા પ્રમાણમાં અક્કલનો ઇસ્તેમાલ, ઉપયોગ કરતા હતા, વિચાર કરતા હતા. નથી જો એ નીકળ્યો કે વાતો એની રસપ્રદ, ફાયદાકારક. આજે જોજો તમે, આજે દુનિયાની અંદર મળે છે એવા ભાઈ, લોકોને માઠું લાગે, ન માને, ખૂબ ભણેલા હોય, ખૂબ ભણેલા હોય, પણ વાતો ગધેડા જેવી નીકળે. શા માટે? કારણ કે વિચાર ન હોય. વિચારે કાંઈ ન, શું બોલું છું, કેવી રીતે બોલવું જોઈએ, ક્યારે બોલવું જોઈએ, વિચારવા વગર ફેસલાઓ આપતા હોય, ખૂબ ભણેલા હોય. શા માટે? કારણ કે ઇન્સાન જ્યારે પોતાની અક્કલમંદીનો ઉપયોગ નથી કરતો તો હિકમત જેવી વસ્તુ એની અંદર ન આવી શકે. અને એક બીમારી આવી જાય જેની આજે જિક્ર કરવો છે. વાલા સાંભળનારો, આપણાથી અજાણ નથી કે માહે રમઝાન અલ મુબારકનો ઘણો ખરો સમય આપણાથી જુદો થઈ ગયો. હવે બહુ જ નાના પ્રકારમાં માહે રમઝાન અલ મુબારકના દિવસો આપણા પાસે બાકી છે.
વિષયને આપણે આજે બયાન કરીએ તો બયાન કરવાની સાથે તમારું કહેવું પણ બનશે કે શેખ કદાચ આ વિષયને રમઝાન અલ મુબારકની શરૂઆતમાં બયાન કરવાનું હતું ત્યારે વધારે વ્યાજબી અને યોગ્ય લાગત. પણ હા, શું કરીએ, જિંદગીના હરેક વિષયો આપણા માટે વ્યાજબી અને યોગ્ય છે. રમઝાન અલ મુબારક સાથે પણ એ જ થાય છે. આજે જે બયાન કરવું છે એ માહે રમઝાન અલ મુબારકને બહુ લાગુ પડે છે, બહુ જ લાગુ પડે છે. પણ હા, પહેલે બયાન કરી શકતા હતા, પણ આ વિષય ફક્ત રમઝાન અલ મુબારકનું નથી, આ વિષય પૂરી જિંદગી માટે છે. અને વિષયને જોઈએ ને આપણે તો માલુમ પડશે કે આ વિષયનો રિશ્તો લાગતો વળગતો ઠીક છે, અગર કોઈ રસ્તો છે તો એ છે પરસ્તીશ પૂજા ઇબાદતનો રસ્તો. યાની આ વિષય જે આજે બયાન કરવું છે એ એક એવી બીમારી છે, અને આજકાલ આ વાયરસ ચાલે છે તો એનો પણ દાખલો લઈ લઈએ, એક એવી એવું વાયરસ છે કે જે ઇબાદતને સૌથી વધારે હેરાન કરે છે, ખલલ આપે છે. તમે સમજી ગયા હશો, તમારા દિલો દિમાગની અંદર જરૂર અને જરૂર શિર્કની વાત આવેલી હશે ને. કયું શિર્ક? નાનું શિર્ક, રિયા, દેખાડવા માટે કરેલી ઇબાદત પણ નહીં. આજનું આપણું વિષય રિયાનું નથી. આજે આપણને જે વિષય બયાન કર્યું છે, કરવું છે, એ વાતને જનાબે લુકમાને પોતાના ફરઝંદને બયાન કરી દીધી. કહ્યું યા બોનૈયા, એ મારા લાલ, એ મારા ફરઝંદ, લા યુજેબુકા એહસાનુક, દીકરા તારા કરેલા નેકીના કામ જે છે ને એનાથી ને તારી અંદર ઓજબ ન આવવા પામે, ઘમંડ, ફખર, નાઝ, ઉર્દુનો શબ્દ, નાઝ થવા ન પામે, દિલની અંદર વિચાર ન આવે કે હા હું આટલી ઇબાદત કરી લઉં છું, હા હું આટલી સારી સારી મજલિસ ઉપાડું છું, હા હું આટલા સારા સારા દરસો આપું છું, હા હું આટલી આટલી સારી નેકીના કામ અને ખિદમતો કરું છું કોમની અંદર, એ ગર્વ આવે, એ ફખર આવે, એનું નામ છે ઉજબ. આ ઇબાદતોના કામને સૌથી વધારે લાગુ પડે છે, અને ક્યારેક ક્યારેક ઇન્સાનના દિમાગને પણ આ લાગુ પડે છે કે મારા જેવો સમજદાર કોઈ નથી. એટલે તો વાત કરેલી ના કે ઘણા ખરા ભણેલા હોય છે પણ વાતો ગધેડા જેવી કરતા હોય. કારણ શું? કારણ કે ઘમંડ આવી ગયું હોય કે અમારા જેવું કોઈ છે નહીં, અમે આટલું વાંચન કરેલું છે, આટલી સમજદારીની વાતો અમને સમજાવવામાં આવેલી છે. પણ ભાઈ, તને સમજદારીની વાતો સમજાવવામાં આવી છે, તું સમજો છો એની કંઈ ખાતરી છે? એની કંઈ છે ખાતરી? કોઈ પાસે ખાતરી નથી. એટલે હિકમત ભરેલી વાતો એક હકીમ કરે, એટલે જનાબે લુકમાનને ખુદાએ આપણા સામે પેશ કર્યા કે એક હકીમ હતા. શાણું હતા? કોણ? જનાબે લુકમાન. કહ્યું દીકરા, તારા કરેલા અહેસાન ઉપર ક્યારે અજબ ન કરજે. વલા તતઅઝમન્ના બિઅમલિક સાલિહ ફતહલક ઔ તુહલક. અને દીકરા, તારું અમલ સાલિહ હોય ના, સારું કામ, એના ઉપર પોતાને અઝીમ ક્યારે ન સમજે. તતઅઝમન્ના, પોતાના નફ્સને મોટું ન બનાવજે, પોતાને કંઈ સમજવા ન બેસી જાજે, તારી અંદર ગર્વ થવા ન પામે, એવો સંતોષ ન પેદા થઈ જાય કે બસ હું જે કરું છું એ બરાબર જ છે અને આનાથી વધારે મને કરવાની જરૂર નથી. આજ તો બીમારી ઓજબની આવે એ પહેલાં એક બીજી બીમારી આવીને જગા લઈ લે છે. અને કઈ છે? મૌલાએ કાયનાત અલી ઇબ્ન અબી તાલિબ અલયહિસ સલામ ઇરશાદ ફરમાવ્યો, કહ્યું અલ ઇજાબુ યમનઉલ ઇઝદિયાદ. બંદાની અંદર આ ફખર, નાઝ, પોતાની ઇબાદત ઉપર અને અભિપ્રાય ઉપર નાઝ કરવો, સંતોષકારક એને માનવું, એનાથી ને યમનઉલ ઇઝદિયાદ થઈ જશે. વધારે કરવાનું ઇન્સાનને મન નહીં થાય. આગળ વધવાની અંદર જે ઇન્સાનની અંદર સલાહિયત અને તાકાત છે એને ઝોંકો લાગી જશે, શોક લાગી જશે, ત્યાં બ્રેક લાગી જશે કે આ હવે ઢગલો થઈ ગયો છે ને, વધારે કરવાની જરૂર નથી. એટલા માટે જનાબે લુકમાને પોતાના ફરઝંદને બીજા શબ્દોની અંદર આ જ ઉજબની બીમારીની માહિતી દેવા માટે કહ્યું, દીકરા આ પણ ધ્યાન રાખજે, લે તકુના ધુનુ બકા ધુનુ બોકા બહીના,
દીકરા તારી કરેલી નાફરમાની તારા ગુનાઓ જે છે ને એ આંખની સામે રાખજે. આવી એક વાત બયાન કરી છે, હું કોમલ છે ત્યાં દબાવીશ. આંખની સામે તારા ગુનાહોના કામને રાખજે, અને સાથે દીકરા એ પણ યાદ રાખજે, હું અમલ કા ખલ્ફ દહરેક, અને તારા નેક અમલ છે ને અમલ તારા એને વાહ પીઠ વાંસાના પાછળ રાખી દે. કેમ? કારણ કે ઓલા નેક અમલિયા સામે ઢગલો પડ્યો હોય તો મને સંતોષ કે બસ વધારે કરવાની જરૂર નથી. દર્શ તો આપું છું, હું તો દર્શ તો સાંભળું છું, મજલિસમાં તો જાઉં છું, તસ્બી લઈને તો ફરું છું, કુરાન તો પઢું છું, રોઝા તો રાખું છું, નમાઝોને તો અદા કરું છું, ખુમસો ઝકાતો હજ્જો ઉમરામાં તો જાઉં છું, આ ઝિક્રો વિરદો તસ્બીઓ બધું કરું છું, વધારે કરવાની જરૂર નથી. બંદાની અંદર આ ગર્વ આ નાઝ આ તકબ્બુર પ્રકારની બીમારી આવી જાય ને, તકબ્બર બંદાની આપસની એક બીમારી છે. અહીંયા શબ્દ છે ઓજબ, જે સૌથી વધારે કેને લાગુ પડે મેં કહ્યું ઇબાદત. શા માટે? દલીલ આજ છે કે આપણા ચોથા ઇમામ ઇમામ ઝૈનુલ આબિદીન સૈયદુસ સાજદીન અલેહિસ્સલામ, નામ સાંભળ્યું તમે? ઓ ભાઈ સાંભળ્યું, ઝૈનુલ આબિદીન, ઇબાદત કરવા વાળાઓની શોભા યા ઝીનત શણગાર, સૈયદુસ સાજદીન સજદા કરવા વાળાઓનો સરદાર, એ હસ્તી સહીફતુ સજ્જાદિયાની અંદર દુઆએ મકારેમુલ અખલાકની અંદર અગર આ પ્રમાણે કહે, કહ્યું બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ વલા તુફસિદ ઇબાદતી બિલ ઉજબ, ખુદાયા મારી કરેલી ઇબાદત ઉપર પાણી ન ફરી જાય. કેનાથી ને? ઓજબના કારણે. એવું ન થાય કે મને એમ થવા લાગે કે મારા જેવો ઇબાદત ગુઝાર બંદો કોઈ નથી, મારી ઇબાદતો ઘણી છે અને પુષ્કળ છે. ચોથા ઇમામ હાલાકે લકબ છે ઝૈનુલ આબિદીન સૈયદુ સાજદીન, એ આ પ્રમાણે કહે. તમે જોયું કે કેવી રીતે આ ઓજબની બીમારી ઇન્સાનના ઇબાદત ઉપર વધારે મગજ ઉપર પણ આવે એની પણ વાત કરશું. મુબારક મહિનો રમઝાનની અંદર કેટલી મહેનતો આપણે કરેલી, આટલી ઇબાદત, આટલી કુરબાનીઓ, આટલી ક્રિયાઓ, આટલી હાજરીઓ, પણ આ બધાય ઉપર પાણી ફરી શકે એમ છે અગર 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 મારી કરેલી મહેનત ઉપર મને નાઝ ગર્વ, એ પણ ખુદા સામે કે જો ખુદા આ બધું તારા માટે હું કરું છું, જોયું ને તે બંદો ખુદાના સામે ઇબાદત. એ કોલ યાદ કરાવું, જનાબે ઈસા અલી સલામ વાલા નબી અને સલ્લાહ અલી વાલ સલમ, નબીઉલ્લા ઈસાએ આ પ્રમાણે બયાન કરેલું છે અને એ પ્રમાણે આપણા સામે પેશ કર્યું કે કમ મિન સિરાજિન અથવાથુ રીહ, કેટલી એવી દીવડીઓ છે, દીવડીઓ બત્તી મોણ મેણબત્તી જેમાં આગ ચાલે ને, કમ મિન સિરાજિન અથવાથુ રીહ, કેટલી એવી દીવડીઓ છે જેને હવાઓ આવીને અથવા તો રીહ એને ઠારી નાખે છે, બંધ કરી નાખે છે. હવાઓ આવીને આગને શોલાને દીવડીને બત્તીને પ્રકાશને ઠારી નાખે છે. વકમ મિન આબિદિન અફસદતુલ ઉજબ, અને કેટલા ઇબાદત કરવા વાળા બંદાઓ છે કે જેની જિંદગીમાં ઉજબ આવે તો એની કરેલી ઇબાદત ફાસિદ બરબાદ થઈ જાય છે. અરે જે પ્રમાણે મીણબત્તી ઉપર હવા આવે ને એમની આગ ઠરી જાય, એ જ પ્રમાણે ઇબાદત કરવા વાળાની ઇબાદત ઉપર અગર નાઝ થવા લાગે, ઉજબ થાય, ફખર અને ગર્વ મહેસૂસ કરવા લાગે તો એ ફસાદ બરબાદ થઈ જાય. અરે ભાઈઓ બહેનો, આપણી કરેલી ઇબાદત શું શું? એ જ સહીફતુ સજ્જાદિયાની અંદર ચોથા ઇમામ ત્રીજી દુઆ છે સહીફતુ સજ્જાદિયા, ખુદાના ફરિશ્તાઓને સલામો દુઆ કરે છે. ને એક વખત આવે છે કે ચોથા ઇમામ બયાન કરે છે કે જ્યારે કયામતના દિવસો લોકોને જન્નતના બદલીમાં જહન્નમમાં નાખવામાં આવશે તો એ વખતે જોનારા જોવાવાળા ફરિશ્તાઓ કહેશે, આ પ્રમાણે બોલશે, સુબહાનકા મા અબદનાકા હક્કા ઇબાદતેક. ફરિશ્તાઓ કહેશે, ખુદાયા તું પાકો પાકીઝા છો, જે પ્રમાણે તારી ઇબાદતનો હક બનતો હતો એટલી ઇબાદતો અમે નથી કરેલી. મા અબદનાકા હક્કા ઇબાદતેક, અમોએ તારી પૂરતી ઇબાદત નથી કરેલી જેવી ઇબાદતનો હક બને છે.
તો ફરિશ્તાઓ જે સવારથી સાંજ તસ્બીહો તહલીલો સજદાઓ રુકુની અંદર ક્યારે પણ ખુદાની નાફરમાની ન કરતા હોય એ કહે કે ઇબાદતનો હક અદા નથી થયો, ને મારા જેવો બંદો કહેવા લાગે યા સમજવા લાગે કે મારા જેવી ઇબાદત કોઈ કરેલી નથી અથવા તો મને એના ઉપર ઘમંડ થવા લાગે, આ કેટલી મૂર્ખાઈની વાત છે કે ફરિશ્તાઓ કહે છે અમો એ ઇબાદત પૂરતી નથી કરેલી, ને મારા જેવો કહે કે બસ ખૂબ થઈ રહ્યું છે. મૂર્ખાઈ નથી આ છે છે. મૌલાએ કાયનાતની 3 હદીસને બયાન કરે. આ લુકમાને પોતાના દીકરાને કહ્યું તું એ દીકરા યા બુનૈયા લા તુઅજબુક ઇહસાનુક, તારા કરેલા નેક અમલ જે છે ને એના ઉપર અજબ ન કરજે. મૌલાએ કાયનાતે આ પ્રમાણે કહ્યું ઇજાબુલ મરઉ બિનફસે ફસાદુ અકલે, અજીબ છે. રઝા કા નફસિકા, તારા નફસના બારામાં રઝામંદ થઈ જવું, મિન ફસાદે અકલે, તારા અક્કલનું બુઠ્ઠું થઈ જવું, અક્કલનું મરી જવું. ગુજરાતીમાં કહે અક્કલ ઘાસ લેવા ગઈ છે. મૂર્ખાઈની વાત છે. બીજી બે હદીસ મેં કહી ને તન કહીશ. મૌલાએ કાયનાતે આ પણ કહ્યું છે, કહ્યું કે એ લોકો યાદ રાખજો. અજીબ છે, અજીબ. કુરબાન જાઉં, ફિદા જાઉં. العجب حمق મૌલાએ કહ્યું આ ઘમંડ જે છે ને અજબ, એ બેવકૂફીની વાત છે, બેવકૂફી છે. العجب راس الحماقه, બેવકૂફીનું કોઈ માથું હોય તો એ છે અજબ. પોતાને કંઈક સમજવું, પોતાનો અભિપ્રાય, પોતાની ઇબાદત, પોતાના કરેલા નેકીના કામને પૂરતા સમજવા, એના ઉપર સંતોષ માની લેવું, એ કમ અકલીની વાત છે, બેવકૂફીની વાત છે. એટલા માટે આપણા પાસે પૂરતી રિવાયતો છે. લુકમાન હકીમ હતા, મતલબ અકલમંદ. અકલમંદ ઇન્સાન ક્યારે પણ મૂર્ખાઈની વાતો ન કરે, મૂર્ખાઈની વસ્તુની અંદર દાખલ ન થાય. લોકમાને કહ્યું દીકરા ધ્યાન રાખજે, ઓજબ ન કરજે, એવું ના થાય તારા કરેલા કામ ઉપર તને ઓજબ થવા લાગે. એટલા માટે રમઝાન અલ મુબારકમાં હોવું જોઈએ ના શરૂઆતમાં વિષય, કેટલી ઇબાદતો કરશો તો ક્યારે ગર્વ નાઝ ન થાય. પણ જ્યારથી જાય ગયા ત્યારથી સવાર બધાનો ઈલાજ છે, બધાનો. છઠ્ઠા ઇમામ ઇમામ જાફર સાદિક અલી સલામ બયાન કરે છે, કહ્યું એ લોકો યાદ રાખજો, મન અજબા લે નફસી હલક, જે પોતાના નફ્સની બારામાં અજબ કરે, પોતાને કંઈ સમજવા લાગે, ગર્વ ફખ્ર નાઝ થવા લાગે, એ હલાક થઈ જશે. વમન અજબા મિન રાયહી હલક, અને જે પોતાના વિચાર અભિપ્રાયના બારામાં પણ પોતાને કંઈ સમજશે એ પણ હલાક થઈ જશે. પોતાનો મત, પોતાનો અભિપ્રાય, પોતાને કંઈક સમજવું. અને આ પણ તકબ્બુર અલગ છે, આ અંદરમાં પોતાની અંદર આ ગર્વને પેદા કરવો. આ છઠ્ઠા ઇમામે કહ્યું. અને પછી કહ્યું કે જનાબ ઈસા હઝરત, જનાબ ઈસા મરિયમ ના લાલ, ઈસા ઇબ્ન મરિયમ અલયહિસ્સલામ આ પ્રમાણે કહેતા આવ્યા છે, અહીં લોકો યાદ રાખજો, દાવૈતુલ મરદા ફશફૈતુહુમ બિઝનિલ્લાહ, બીમારોની મેં દવા દૂરી કરેલી છે, ઇલાજ કરેલો છે, ખુદાના ઇઝનથીને, ખુદાના નામ લઈને, ખુદાની ઇજાઝતથીને મેં આ લોકોને શિફા આપી દીધી. વાબરહતુ વાબરહતુલ અકમહા વલ અબરસા બિઝનિલ્લાહ, અને આંધળાને આંખેથી જોતા ના હોય ના, અને જેને કોઢની બીમારી હોય, કોઢની બીમારી, એ બંનેને આંધળાને અને જે કોઢની બીમારીમાં મુબતલા હોય, અલ્લાહના નામથી ને મેં એને પણ શફા આપી દીધી. વઆલજતુલ મૌતા ફઅહયયતુહુમ બિઝનિલ્લાહ, મરેલાઓનો પણ મેં ઈલાજ કર્યો છે, અને અલ્લાહના ઇઝનથી ને નામથી ને ઇજાઝતથી ને આ લોકોને પાછા સજીવન કર્યા મેં છે. કોણ કહે છે? ઈસા. હવે જોજો, પછી નબીઉલ્લાહ ઈસા અલયહિસ્સલામ કહે છે વઆલજતુલ અહમક, બેવકૂફીનો પણ ઈલાજ કરવા હું નીકળ્યો હતો, કે બેવકૂફ ઇન્સાન હોય એનો હું ઈલાજ કરું. ફલમ અકદરુ અલા ઇસ્લાહ, પણ મારાથી ને બેવકૂફ ઇન્સાનનો ઈલાજ ન થયો, અહમકનો ઈલાજ
નથ્યો. અજીબ બધું કર્યું જનાબે ઈસાએ. બીમારીનો ઈલાજ આપ્યો, આંધળાઓ ઘોડવારાઓને મુર્દાઓને જિંદા કરી. કહ્યું આનો ઈલાજ મારાથી નથી થયો. તો કોઈ જઈને પૂછ્યું, કહ્યું યા રુહલ્લા અહમક કોણ, આ બેવકૂફ એટલે કોણ? તો આપે જવાબ આપ્યો, અલ મુજબો બે રાય નફસે, જે પોતાની રાય અને પોતાના બારામાં પોતાને કંઈક સમજતો હોય એ છે બેવકૂફ. બંદા તું શું છો, તારી કિંમત શું છે? તકબ્બુરનો વિષય નથી આ, એ અગર સમય મળ્યો તો એ પણ બયાન કરી દેશો. આ વાત રૂહાની વાત છે, અંદરૂની વાત છે. એ કંઈ દેખાય ના, એ દિમાગની અંદર વિચાર થવા લાગે. એનો વિચાર જ આવે કે મારા જેવું કોઈ નથી, મારા જેવો સંતોષ નથી. નહીં બંદા, અલીએ ઊંધું બતાવ્યું છે અને લુકમાને પણ આ જ બયાન કર્યું પોતાના લાલને. આ વાતને યાદ રાખો, જનાબે લુકમાનની વાત કરી ચૂક્યા છે. યા બુનૈયા ઇજ અલ ખતાયા કા બૈન આઈનૈક, દીકરા તારી ખતાઓને તારી આંખના સામે રાખજે. એલા અંતમૂત, ત્યાર સુધી કે જ્યાર સુધી તારી મોત ન આવે. વઅમ્મા હસનાતુકા ફઅલે, પર તારા કરેલા નેકીના કામ હોય ફઅલે હનહા, એનાથીને આંખને મોઢુંને ફરાવી નાખ. ફઇન્નહુ કદ અહસાહા મન લા યનસાહા, કારણ કે તારા કરેલા નેકીના અમાલને એણે ગણી લીધા છે કે જે ક્યારે ભૂલતો નથી. મતલબ તું ભૂલી જા તારા નેકીના કામને, એને ગણવા વાળો કોઈ છે કે જે ભૂલતો નથી? તું એને જો યાદ કરીશ તારા નેકીના કામને, તો હલાક થઈ જઈશ દીકરા, બરબાદ થઈ જઈશ. પોતાને નીચો સમજ, એ તકબ્બુર અને તવાદો અને નમ્રતાની વાત માણસોના વચમાં, પણ ઇબાદતના મામલામાં પણ એ બંદા યાદ રાખજે. તારી કરેલી ક્રિયા અને ઇબાદતોને હદથી વધારે મોટી ન સમજજે. અને ખાસ કરીને ખુદાના સામે આવો ગર્વ ન કરજે બંદા. ખુદાના સામે, ખુદાના સામે ઓજબ ન કરજે કે ખુદાયા મેં તારી કેટલી ઇબાદત કરેલી છે. મૌલાએ કાયનાત બયાન કરે છે, કયું મન કાના ઇન્દ નફસિહિ અઝીમા કાના ઇન્દ અલ્લાહ હકીરા, જે ઇન્સાન પોતાના નફસને, અજીબ છે અજીબ, પોતા સામે જે ઇન્સાન પોતાને અઝીમ સમજતો હોય ને, કાના ઇન્દ અલ્લાહ હકીરા, એ ખુદાના સામે બહુ નીચો છે, હકીર છે હકીર. બંદા તું પોતાને ઊંચો કેમ સમજ? આ મૂર્ખાઈની વાત છે, અક્કલમંદીની નિશાની નથી. લુકમાને, કારણ કે હકીમ હતા, બેવકૂફીની વાત ન કરી શકે. દીકરાને કહ્યું, દીકરા યાદ રાખજે, લા યુજબુકા ઇહસાનુક, તારા કરેલા નેકીના કામ છે ને, એનાથીને તારી અંદર ઓજબ ના આવે, ગર્વ નાઝ ના આવે. ઇંગ્લિશની અંદર કહી શકીએ સેલ્ફ સેટિસ્ફેક્શન ના આવી જાય કે અમે તો બધું કરીએ છીએ ને, પૂરતું કરીએ છીએ. અને એ કેના સામે? દિલની અંદર પણ કહેવાય, પછી ખુદાની પણ પરવા ના આવે કે અમે જેટલું કરે છે એ પૂરું છે, પૂરું છે. તમને યાદ છે આ બયાન આપણે કર્યું હતું, પણ આપણને સમય સાથ નથી આપતો. ભાઈ એક કામ કરી લેના, કરેલા નેકીના કામ ઉપર નાઝ કરવાની જરૂર નથી. એક નાનકડો ઈલાજ મૌલાએ કાયનાતે આપ્યો છે, એ જ વાત કે જે જનાબે લુકમાન એમના ફરઝંદને કહી હતી. નેકીના કામને ભૂલી જા, ગણવાવાળો છે. મૌલાએ કાયનાતે કહ્યું, એ ઇન્સાન યાદ રાખજે કે આ કામ તારી અંદર આવી જાય ને તો કામ તારું થઈ જશે. સૈયાતુન તસુ ઉખા ખૈરુન મિન હસનતિન યુજબક ઔ તુજબક, જે નકામું કામ, ગુનાહનું કામ, નાફરમાનીનું કામ, જેનાથીને તારા દિલની અંદર દુઃખ પેદા થાય, તને અફસોસ થાય, તને ઝટકો લાગે, તને શક લાગે કે હા મારાથી શું થઈ ગયું, સૈયાતુન તસુ ઉકા ખૈરુન મિન હસનતિન તુજબુ, એના કરતાં વધારે સારું છે કે નેકીનું કામ કર ને પોતાને ગુબારા અને ફુગાની માફક ફૂલાવી લે કે મેં શું કર્યું, મેં ખૂબ લોકોની મદદ કરેલી, મેં ખૂબ સારું કામ કર્યું. ખૈરુમ મિન હસનતિન તુજબુક, સારા કામ કરવાવાળી કે જેનાથી તને અજબ પેદા થાય, એનાથીને જે નકામું કામ છે જેનાથી તને દુઃખ પહોંચે ના, એ વધારે બહેતર છે, વધારે બહેતર છે. સમય આપણને સાથ નથી આપતો, પણ હવે
તપાસ તો કરવી જોશે ના કે આ મારી તમારી ઈબાદત જે છે બધી બધી હું કોણ છો, હું છો કોણ, હું કોણ છું. અઠવામાં મેમા મરુદા અલીસલામની એક રિવાયત છે કે બની ઇસરાયલની અંદર એક ખુદાનો બંદો પુષ્કળ 40 નો શબ્દ છે, 40 એટલે ઘણા વર્ષ સુધી ખુદાની ઈબાદત કરતો હતો, ઠીક છે, પણ એવી રીતે કરતો હતો કે ગર્વ ઉજબની સાથે હું કરી રહ્યો છું, હું કરી રહ્યો છું. એક મોકો આવ્યો, ખુદાએ નબી હસ્તક બાબર થશે નબી હસ્તક પેગામ પહોંચાડ્યો કે તારું કંઈ કબૂલ નથી. એટલે એ શું કર્યો, એ બેસી ગયો, રોવા લાગ્યો, કહ્યું ખુદાયા મારી કરેલી ઈબાદતને તું કબૂલ નહીં કર, બધું તારું જ આપેલું છે, હું જાઉં તો કેના પાસે જાઉં, તારું આપેલું છે. બસ આટલું જ કહેવું હતું. આઠમા ઇમામ કહે છે કે ખુદાએ એને પેગામ નબી હસ્તક પહોંચાડી દીધો, કહ્યું બંદા તારું ફક્ત આ વાતનો ઇકરાર કરી લેવો, તારી ભૂલને સ્વીકાર કરી લેવી, તારી બધી કરેલી ઈબાદત છે એના કરતાં આ વધારે બહેતર છે. સમજાય છે ભાઈ? સૈયાતુન તસુઉકા ખૈરુન મિન હસનતિન તુઅજબુક. ખરાબ કામ તારાથી થઈ જાય ને તને દુઃખ લાગે કે આ પૂરું નથી કર્યું, સરખું નથી કર્યું, શા માટે આ ગુનામાં ફસાઈ ગયો, એનું દુઃખ તને થાય ના, તો એ નેકી કરેલી બાદ જે ગર્વ પેદા થાય ને એના કરતાં બહેતર છે. હવે આ પૂરો ઈલાજ આપણે કરી આવ્યાનો, ઈલાજ કંઈ નથી કરવાનો, ઈલાજ મને મારા પોતાનો કર. ખબર કેમ પડે કે હું છો કોણ, હું છું કોણ, મારી અંદર ઓજબ છે, ફખર કરવો છે, નાઝ છે, ઘમંડ છે મારા પોતા પ્રત્યે, મારી રાય અને મારી ઇબાદત પ્રત્યે, ખબર કેમ પડે આ વાત? તો આનો જવાબ સાદિક આલી મુહમ્મદ ઇમામ જાફર સાદિક અલી સલામે બયાન કર્યો છે ને કહ્યું, મન લા યારફો લે અહદિન ફદલા, મન લા યારફો લે અહદિલ ફદલ ફવલ મુઅજબ બિરાયે. જે ઇન્સાનની અંદર સામાવાળા માટે, બીજા માટે, કોઈ પણ માટે, મન લા યારફુલ ફદલ અલી અહદ, કોઈ એની નજરમાં સારો લેખાતો જ ના હોય, કોઈની અંદર એની નજરમાં ખૂબી છે જ નહીં, કોઈની અંદરમાં એની નજરમાં આવડત યા સમજદારી છે જ નહીં, બધું છે તો પોતાની અંદરમાં જ છે. જ્યારે બંદાને બીજાઓની અંદર ખૂબી ન દેખાય, જ્યારે બંદાને બીજાઓની અંદર આવડત ન દેખાય, જ્યારે બંદાને બીજાઓની અંદર ગુણો, ખાસિયત, ખુશુસિયાત ન દેખાય, ખૂબીઓ ન દેખાય, છઠ્ઠા ઇમામે કહ્યું કે તારી અંદર ઓજબ છે, તું બીજાઓને નીચા સમજે છે, નીચા માને છે, નીચા જોઈ છે, ને પોતાને ઊંચો સમજે છે, ઊંચો જોઈ છે, ઊંચો માને છે. તારી અંદર ઓજબ છે, ફક્ત ઓજબ જ નથી, ઓજબ તારા નફ્સના રાયના બારા ફવલ મુઅજબુલ રાયે, પોતાની રાય અભિપ્રાય જે છે ને એમાં પણ પોતાની અંદર પોતાને કંઈક તું સમજે છે. અઝીઝાને મુહતરમ, ઇબાદતની અંદર ઉજબ જેટલું કરશો એટલું ઓછું છે. કેટલી રિવાયતો છે, શૈતાનને એ જ ગર્વ હતો પોતાની ઈબાદત ઉપર. બંદા તું ઈબાદત કર ને તારો હાલ પણ શૈતાન જેવો થાય તો તારા જેવો મૂર્ખો કોણ? અક્કલનો તકાઝો છે, અક્કલની નિશાનદહી એ છે કે બંદાની અંદર ક્યારે ઉજબ ન આવવું જોઈએ. હા, થોડો ઘણો એવો વિચાર આવે તો ઇસ્તગફાર કરે, માફીઓ માગી કે ખુદાયા પૂરતો હક તારો અદા નથી થયો. ખુદાની બારગામાં આ તો દુઆ હરરોજ કરીએ છીએ, આજે પણ પડે, ખુદાયા અમારી હરેક કરેલી મહેનતને તું તારી બારગામાં સ્વીકારી લેજે, અને જે પ્રમાણે ચોથા ઇમામે અમને દુઆ સ્વીકાર શીખાડેલી છે એ દુઆને તારી બારગામાં અમો પેશ કરીએ છીએ. અલ્લાહુમ્મા લા તુફસિદ ઇબાદતના બિલ ઉજબ. હાઝા વલહમદુલ્લાહ રબ્બિલ આલમીન, રબ્બના તકબ્બલ મિન્ના ઇન્નકા અન્તસ સમીઉલ અલીમ. بسم الله الرحمن الرحيم. اللهم صل على محمد وآل محمد. اللهم صل على محمد وآل محمد. اللهم صل على محمد وآل محمد. يا علي يا عظيم يا غفور يا رحيم أنت الرب العظيم الذي ليس كمثله شيء وهو السميع البصير.
وهذا شهر عظمته وكرمته وشرفته وفضلته على الشهور، وهو الشهر الذي فرضت صيامه عليه، وهو شهر رمضان الذي أنزلت فيه القرآن هدى للناس وبينات من الهدى والفرقان، وجعلت فيه ليلة القدر وجعلتها خيرا من ألف شهر، فيا ذا المن ولا يمن عليك، من علي بفكاك رقبتي من النار فيما تمن علي، وأدخلني الجنة برحمتك يا أرحم الراحمين. اللهم صل على محمد وآل محمد. اللهم رب شهر رمضان الذي أنزلت فيه القرآن وافترضت على عبادك فيه الصيام، صل على محمد وآل محمد، وارزقني حج بيتك الحرام في عامي هذا وفي كل عام، واغفر لي تلك الذنوب العظام فإنه لا يغفرها غيرك يا رحمن يا علام. بسم الله الرحمن الرحيم. اللهم صل على محمد وآل محمد. اللهم إني أفتتح الثناء بحمدك وأنت مسدد للصواب بمنك، وأيقنت أنك أنت أرحم الراحمين في موضع العفو والرحمة، وأشد المعاقبين في موضع النكال والنقمة، وأعظم المتجبرين في موضع الكبرياء والعظمة. اللهم أذنت لي في دعائك ومسألتك، فاسمع يا سميع مدحتي، وأجب يا رحيم دعوتي، وأقل يا غفور عثرتي. فكم يا إلهي من كربة قد فرجتها، وهموم قد كشفتها، وعثرة قد أقلتها، ورحمة قد نشرتها، وحلقة بلاء قد فككتها. الحمد لله الذي لم يتخذ صاحبة ولا ولدا، ولم يكن له شريك في الملك، ولم يكن له ولي من الذل، وكبره تكبيرا. الحمد لله بجميع محامده كلها على جميع نعمه كلها. الحمد لله الذي لا مضاد له في ملكه ولا منازع له في أمره. الحمد لله الذي لا شريك له في خلقه ولا شبيه له في عظمته. الحمد لله الفاشي في الخلق أمره حمده، الظاهر بالكرم مجده، الباسط بالجود يده، الذي لا تنقص خزائنه
ولا تزيده كثرة العطاء إلا جودا وكرما إنه هو العزيز الوهاب. اللهم إني أسألك قليلا من كثير مع حاجة بي إليه عظيمة وغناك عنه قديم وهو عندي كثير وهو عليك سهل يسير. اللهم إن عفوك عن ذنبي وتجاوزك عن خطيئتي وصفحك عن ظلمي وسترك على قبيح عملي وحلمك عن كثير جرمي عندما كان من خطئي وعمدي أطمعني في أن أسألك ما لا أستوجبه منك الذي رزقتني من رحمتك وأريتني من قدرتك وعرفتني من إجابتك فصرت أدعوك آمنا وأسألك مستأنسا لا خائفا ولا وجلا مدلا عليك فيما قصدت فيه إليك فإن أبطأ عني عتبت بجهلي عليك ولعل الذي أبطأ عني هو خير لي لعلمك بعاقبة الأمور فلم أر مولا كريما أصبر على عبد لئيم منك علي. يا ربي إنك تدعوني فأولي عنك وتتحبب إلي فأتبغض إليك وتتودد إلي فلا أقبل منك كأن لي التطول عليك فلم يمنعك ذلك من الرحمة لي والإحسان إلي والتفضل علي بجودك وكرمك فارحم عبدك الجاهل وجد عليه بفضل إحسانك إنك جواد كريم. الحمد لله مالك الملك مجري الفلك مسخر الرياح فالق الإصباح ديان الدين رب العالمين. الحمد لله على حلمه بعد علمه والحمد لله على عفوه بعد قدرته والحمد لله على طول أناته في غضبه وهو قادر على ما يريد. الحمد لله خالق الخلق باسط الرزق فالق الإصباح ذي الجلال والإكرام والفضل والإنعام الذي بعدا فلا يرى وقربا فشهد النجوى تبارك وتعالى. الحمد لله الذي ليس له منازع يعادله ولا شبيه يشاكله ولا ظهير يعاضده قهر بعزته الأعزاء وتواضع لعظمته العظماء فبلغ بقدرته ما يشاء. الحمد لله الذي يجيبني حين أنادي ويستر علي كل عورة وأنا أعصيه ويعظم النعمة علي فلا أجازيه. فكم من موهبة هنية قد أعطاني وعظيمة مخوفة قد كفاني وبهجة مونقة قد أراني فأثني عليه حامدا وأذكره مسبحا.
الحمد لله الذي لا يهتك حجابه ولا يغلق بابه ولا يرد سائله ولا يخيب آمله. الحمد لله الذي يؤمن الخائفين وينجي الصالحين ويرفع المستضعفين ويضع المستكبرين ويهلك ملوكا ويستخلف آخرين. والحمد لله قاصم الجبارين مبير الظالمين مدرك الهاربين نكال الظالمين صريخ المستصرخين موضع حاجات الطالبين معتمد المؤمنين. الحمد لله الذي من خشيته ترعد السماء وسكانها وترجف الأرض وعمارها وتموج البحار ومن يسبح في غمراتها. الحمد لله الذي هدانا لهذا وما كنا لنهتدي لولا أن هدانا الله. الحمد لله الذي يخلق ولم يخلق ويرزق ولا يرزق ويطعم ولا يطعم ويميت الأحياء ويحيي الموتى وهو حي لا يموت بيده الخير وهو على كل شيء قدير. اللهم صل على محمد عبدك ورسولك وأمينك وصفيك وحبيبك وخيرتك من خلقك وحافظ سرك ومبلغ رسالاتك أفضل وأحسن وأجمل وأكمل وأزكى وأنمى وأطيب وأطهر وأسنى وأكثر ما صليت وباركت وترحمت وتحننت وسلمت على أحد من عبادك وأنبيائك ورسلك وصفوتك وأهل الكرامة عليك من خلقك. اللهم وصل على علي أمير المؤمنين ووصي رسول رب العالمين عبدك ووليك وأخي رسولك وحجتك على خلقك وآيتك الكبرى والنبأ العظيم. وصل على الصديقة الطاهرة فاطمة الزهراء سيدتي نساء العالمين. وصل على سبطي الرحمة وإمامي الهدى الحسن والحسين سيدي شباب أهل الجنة. وصل على أئمة المسلمين علي بن الحسين ومحمد بن علي وجعفر بن محمد وموسى بن جعفر وعلي بن موسى ومحمد بن علي وعلي بن محمد والحسن بن علي والخلف الهادي المهدي حججك على عبادك وأمنائك في بلادك صلاة كثيرة دائما. اللهم وصل على ولي أمرك القائم المؤمل والعدل المنتظر وحفه بملائكتك المقربين وأيده بروح القدس يا رب العالمين. اللهم اجعله الداعي إلى كتابك والقائم بدينك. استخلفه في الأرض كما استخلفت الذين من قبله. مكن له دينه الذي ارتضيته له
أبدله من بعد خوفه أمنا، يعبدك لا يشرك بك شيئا. اللهم أعزه وأعزز به، وانصره وانتصر به، وانصره نصرا عزيزا، وافتح له فتحا يسيرا، واجعل له من لدنك سلطانا نصيرا. اللهم أظهر به دينك وسنة نبيك حتى لا يستخفيا بشيء من الحق مخافة أحد من الخلق. اللهم إنا نرغب إليك في دولة كريمة تعز بها الإسلام وأهله، وتذل بها النفاق وأهله، وتجعلنا فيها من الدعاة إلى طاعتك، والقادة إلى سبيلك، وترزقنا بها كرامة الدنيا والآخرة. اللهم ما عرفتنا من الحق فحملنا، وما قصرنا عنه فبلغنا. اللهم الم به شعثنا، واشعب به صدعنا، وارتق به فتقنا، وكثر به قلتنا، وأعزز به ذلتنا، وأغن به عائلنا، واقض به عم مغرمنا، واجبر به فقرنا، وسد به خلتنا، ويسر به عسرنا، وبيض به وجوهنا، وفك به أسرنا، وأنجح به طلبتنا، وأنجز به مواعيدنا، واستجب به دعوتنا، وأعطنا به سؤلنا، وبلغنا به من الدنيا والآخرة آمالنا، وأعطنا به فوق رغبتنا. يا خير المسؤولين وأوسع المعطين، اشف به صدورنا، وأذهب به غيظ قلوبنا، واهدنا به لما اختلف فيه من الحق بإذنك، إنك تهدي من تشاء إلى صراط مستقيم. وانصرنا به على عدوك وعدونا، إلى الحق آمين. اللهم إنا نشكو إليك فقد نبينا صلواتك عليه وآله، وغيبة ولينا، وكثرة عدونا، وقلة عددنا، وشدة الفتن بنا، وتظاهر الزمان علينا. فصل على محمد وآله، وأعنا على ذلك بفتح منك تعجله، وبضر تكشفه، ونصر تعزه، وسلطان حق تظهره، ورحمة منك تجللنا، وعافية منك تلبسنا، برحمتك يا أرحم الراحمين. اللهم برحمتك في الصالحين فأدخلنا، وفي عليين فارفعنا، وبكأس من معين من عين سلسبيل فاسقنا، ومن الحور العين برحمتك فزوجنا، ومن الولدان المخلدين كأنهم لؤلؤ مكنون فأخدمنا،
ومن ثمار الجنة ولحوم الطير فأطعمنا، ومن ثياب السندس والحرير والاستبرق فألبسنا، وليلة القدر وحج بيتك الحرام وقتلا في سبيلك فوفق لنا، وصالح الدعاء والمسألة فاستجب لنا. وإذا جمعت الأولين والآخرين يوم القيامة فارحمنا، وبراءة من النار فاكتب لنا، وفي جهنم فلا تغلنا، وفي عذابك وهوانك فلا تبتلنا، ومن الزقوم والضريع فلا تطعمنا، ومع الشياطين فلا تجعلنا، وفي النار على وجوهنا فلا تكببنا، ومن ثياب النار وسرابيل القطران فلا تلبسنا، ومن كل سوء يا لا إله إلا أنت، بحق لا إله إلا أنت فنجنا. اللهم إني أسألك أن تجعل فيما تقضي وتقدر من الأمر المحتوم في الأمر الحكيم من القضاء الذي لا يرد ولا يبدل، أن تكتبني من حجاج بيتك الحرام المبرور حجهم، المشكور سعيهم، المغفور ذنوبهم، المكفر عن سيئاتهم، وأن تجعل فيما تقضي وتقدر أن تطيل عمري في خير وعافية، وتوسع في رزقي، وتجعلني ممن تنتصر به لدينك ولا تستبدل به غيري. أعوذ بجلال وجهك الكريم أن ينقضي عني شهر رمضان أو يطلع الفجر من ليلتي هذه، ولك قبلي تبعة أو ذنب تعذبني عليه. يا ذا الذي كان قبل كل شيء ثم خلق كل شيء ثم يبقى ويفنى كل شيء، يا ذا الذي ليس كمثله شيء، ويا ذا الذي ليس في السماوات العلى ولا في الأرضين السفلى ولا فوقهن ولا تحتهن ولا بينهن إله يعبد غيره، لك الحمد حمدا لا يقوى على إحصائه إلا أنت، فصل على محمد وآل محمد صلاة لا يقوى على إحصائها إلا أنت. إلهي، وقف السائلون ببابك ولا ذا الفقراء بجنابك، ووقفت سفينة المساكين على ساحل بحر جودك وكرمك يرجون الجواز إلى ساحة رحمتك ونعمتك،
إلهي إن كنت لا ترحم في هذا الشهر الشريف إلا لمن أخلص لك في صيامه وقيامه، فمن للمذنب المقصر إذا غرق في بحر ذنوبه وآثامه؟ إلهي إن كنت لا ترحم إلا المطيعين، فمن للعاصين؟ وإن كنت لا تقبل إلا من العاملين، فمن للمقصرين؟ إلهي ربح الصائمون وفاز القائمون ونجى المخلصون ونحن عبيدك المذنبون، فارحمنا برحمتك وأعتقنا من النار بعفوك، واغفر لنا ذنوبنا برحمتك يا أرحم الراحمين. اللهم صل على محمد وآل محمد. اللهم أدخل على أهل القبور السرور، اللهم أغن كل فقير، اللهم أشبع كل جائع، اللهم اكس كل عريان، اللهم اقض دين كل مدين، اللهم فرج عن كل مكروب، اللهم رد كل غريب، اللهم فك كل أسير، اللهم أصلح كل فاسد من أمور المسلمين، اللهم اشف كل مريض، اللهم سد فقرنا بغناك، اللهم غير سوء حالنا بحسن حالك، اللهم اقض عنا الدين وأغننا من الفقر، إنك على كل شيء قدير. وصل اللهم على محمد وآله الطاهرين.